બારડોલીના માંગી ફળિયામાં રહેતા સામાજિક નવ યુવાન જીતુ મહાજને પોતાના વિસ્તારમાં રહેતા લોકોને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે ઘરે ઘરે જઈને રોગ પ્રતિકારક દવાનું વિતરણ કર્યું હતું. હાલમાં બારડોલી નગરમાં કોરોના પોઝિટિવના વધતા જતા કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આવી સ્થિતિમાં લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે બારડોલીના માંગી ફળિયામાં રહેતા નવ યુવાન જીતુ મહાજને સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર પાનવાલાના સહકારથી 1500 જેટલા વ્યક્તિઓને રોગ પ્રતિકારક દવાનું વિતરણ કર્યું હતું. નામ જીતેન્દ્રકુમાર ચિંદુરાવ મહાજન છે. હું માળી સમાજનો મંત્રી છું અને માંગી ફળિયામાં રહું છું. મારા માંગી ફળિયામાં શ્રમજીવી કમસે કમ 1500 માણસો રહે છે. તેના માટે આરોગ્ય સ્વસ્થ રહે તેના માટે આરોગ્ય સમિતિના ચેરમેન છું. મેં આજે આજરોજ દવાનું વિતરણ કરું છું ને તે લોકોને સમજાવીને કે તેમની આરોગ્ય વ્યવસ્થિત રહે તેના માટે આ દવાનું વિતરણ કરું છું.